नमस्ते विद्यार्थी मित्रों, आज आप द्वितीय सत्र धोरण सात पहलू चैप्टर के तेनो आपणे आगळ अभ्यास करीशुं। हवे आवे छे टॉपिक राजपूत युगनी शासन व्यवस्था। राजपूत युग में विविध राज्यवंशनुं शासन हतुं अने ए समय में शासक राज्यवंशमां परिवर्तन आवता, परंतु राजनीतिक परिस्थितिमां कोई फेरफार जोवा मळतो नथी। राजपूत युग में राजानुं वंश पर परंपरागत हतुं अने राज्यनो श्रेष्ठ पुत्र राजाधिकारी बने तेवुं न हतुं। राजा पोताना पुत्रोमांथी उत्तराधिकार तरीके कोईपण पुत्रने युवराज बनावता, युवराज एटले के राजा। आ युवराज पाछळथी राजा बनतो। लोको अथवा राजदरबारीओ चूंटणी करीने अथवा पसंदगी करीने राजाओनी पसंदगी करी पोताना होवाना उदाहरणो छे। जेम के काश्मीरना यशस्करनी ब्राह्मणोनी सभाए पसंदगी करी हती। आ समय मंत्रीओना बे प्रकार हता, पहेलुं अमात्य अने बीजुं सचिवो। અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિક કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા કુન્હેનું હતું। કુન્હે એટલે કે સમાધાન કરવું, અને દરેક પ્રકારની નીતિઓનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો। અને આ સમયે રાજા શાસકના અમલદારો મહાપ્રતિકાર અને દંડ નાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા। નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો। રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું અને આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ્ય પંચાયતનું મહત્વ રહ્યું। ઉપરની જેમ દક્ષિણ ભારત, ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતના આધીન હતું અને તેનો વડો મુખી કે સરપંચ ગણાતો। કેટલીક બાબતોમાં ગ્રામ્ય સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સચ્ચો સર્વોચ્ચ વડો રાજા હતો। હવે આપણે જોઈશું રાજપૂત યુગની વેપાર વાણિજ્ય। પહેલું શાસન વ્યવસ્થા હતી। હવે જોઈએ કે રાજ્યની બહાર જે વેપાર થતો હોય, વાણિજ્ય હોય, તો તેના વિશે આપણે જાણીએ। રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો અને આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓની મંગાવવાની વગેરે વ્યવસ્થા હતો। મુખ્ય કર જમીન ઉપરનો છઠ્ઠો ભાગ હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ માટે ઓળખાતો અને આજે પણ જમીન પર કર લેવાય છે। બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો અને આ સમયે દરિયાધારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ અને ભૂંગુ કચ્છ બંદરો જાણીતા હતા। ભારત પર હવે જોઈએ વિદેશી આક્રમણો। રાજપૂત યુગમાં પણ ભારત પર ઘણા બધા વિદેશી આક્રમણો થયા હતા। તો 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા। 8મી સદીમાં અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણામાંથી સુબુક તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું। પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્યસ્થાપન સ્થાપી ન શક્યા અને એ પછી ગજનીના સુલતાને મહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચઢાઈઓ કરી હતી। મહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી અને તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો હતો અને એ દર વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો અને આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેનાના બનાવી શક્યા અને પરિણામે 1025માં તેમણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી। મહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત પર તે જ દિશામાંથી આક્રમણ થયું અને અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા અને મહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ થઈ હતી અને તે સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો ભાગ લઈ શક્યા નહીં અને પરિણામે 12મી સદીના અંતમાં સિંહાબુદ્દી ઘોરી આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેણે કેટલીક હાર સહન કરવી પડી। છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી। અને અહીં આપણું જે પહેલું ચેપ્ટર છે તે પણ અહીં પૂર્ણ થાય છે।